નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. સમાચારની વાત કરીએ તો પાદરાથી મળી રહ્યા છે પ્રણામી સંપ્રદાયના સંત શિરોમણિ અને સેવા કાર્યો કરનાર અને ભાગવત કથાના પ્રખર વક્તા એવા સંત શ્રી સદાનંદજી મહારાજ વૃંદાવન ધામ ખાસ સમિયાલા મંદિર ખાતે પધાર્યા. પ્રણામી મંદિરના ટ્રસ્ટીઓ અને ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું. પ્રણામી સંપ્રદાયના સંત શિરોમણિ શ્રી ભાગવત કથા અને પ્રખર વક્તા શ્રી સદાનંદજી મહારાજ વૃંદાવન ધામ અને પ્રણામી સંપ્રદાયના મુખ્ય ધામ પન્ના એમપીના ટ્રસ્ટના ચેરમેન તેમની ભાગવત કથા દ્વારા સંસ્કાર સિંચન સાથે દિવ્યાંગો માટે કરોડોનું દાન કરે છે, તેમજ દર વર્ષે એક પ્રણામી મંદિરનું નવનિર્માણ પણ કરતા હોય છે. સાથે દર વર્ષે લોક સુખાકારીના અનેક સેવા કાર્યો પાછળ તેઓ દાન પ્રવાહ અવિરતપણે વાપરવામાં ખચકતા નથી અને સાથે તેઓએ કોરોના કાળ દરમિયાન અનેક જરૂરિયાતમંદોની સેવા અને સેવા કાર્યો કર્યા હતા. ત્યારે આવા સંત શિરોમણિ અને પ્રણામી સંપ્રદાયના સંત શ્રી હાલમાં વડોદરા ખાતે વ્યક્તિગત ભાગવત કથામાં પધાર્યા હતા. ત્યારે અત્રે મંદિર ખાતે પધાર્યા અને પાદરાના સમિયાલા પાસે આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરના સેવા કાર્યો અને મંદિરની વ્યવસ્થા અને સુંદરતા અંગે તેઓ પ્રભાવિત થયા અને મંદિર આવીને દર્શન કર્યા હતા. અને આ સમયે મંદિરના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય તેમજ મહિલા મંડળ તેમજ સુંદર સાધ દ્વારા સંત શિરોમણિનું સ્વાગત કરવામાં આવ્યું અને તેઓની દિવ્ય વાણીનો લાભ આપ્યો. આવેલા સંત શિરોમણિએ મંદિરની સુંદરતા અને વ્યવસ્થાને ખૂબ પ્રભાવિત થયા અને આવેલા સંત શ્રી ભાગવત કથા માટે વિનંતી કરતા તેઓએ સ્વીકારીને સમય મળશે એટલે તેઓની કથાનો શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરને લાભ જરૂરથી આપશે. આજ રોજ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પાદરા રોડ ઉપર સંત શિરોમણિ સદાનંદજી મહારાજ પધાર્યા. એમની અનેક ભાગવત કથાઓ થાય છે. એ દરમિયાન એ મુખ્ય વિષય એમનો કે તમે સંપ્રદાય ગમે તે પાળો, સંપ્રદાય એ આવશ્યક વસ્તુ છે, પરંતુ હિન્દુ ધર્મ એ મુખ્ય છે અને મુખ્ય હિન્દુ ધર્મને આપણે પકડીને ચાલીશું તો આ દેશને ઊણી આચરવાની નથી, એવું એમણે સ્પષ્ટરૂપે કહ્યું. મંદિરની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે, દવાખાનું છે, ગૌશાળા છે, છાસ કેન્દ્ર છે કે અન્નપૂર્ણા છે, ભવન છે, આ બધાથી ખૂબ પ્રભાવિત થયા અને એમણે ભવિષ્યમાં ભાગવત કથા માટે વિનંતી કરતા ક્યારેક સમય મળે ત્યારે ગોઠવવાનું પણ કહ્યું છે. ઘણા આભાર.